नमस्कार विद्यार्थी मित्रों, हार्दिक स्वागत है तमारू एजुकेशन इन गुजराती चैनल में। आज नो आपनो टॉपिक है धोरण आठ विषय संस्कृत। तेमां जोईए चेप्टर पहलू है पुत्री मम खलु निंद्राती, एटले तेनो मीनिंग एवो थाय छे कि मारी दीकरी सूती छे। तेमां जोईए आपणे કે પ્રસ્તુત હાલરડામાં પોતાની લાડકવાઈ દીકરીની નિંદરમાં ખલેલ ન પહોંચે તે માટે એક માં કેટલી ચિંતિત છે તે દર્શાવ્યું છે। એટલે કે આ પાઠમાં છે તેમનો સાહિત્ય પ્રકાર આપણે જોઈએ તો હાલરડું છે, તેમાં તેમની લાડકવાઈ દીકરી છે તે સૂતી હોય છે, નિંદર કરતી હોય છે, તેને ખલેલ ન પહોંચે તે માટે થઈ તેની માં છે તે ચિંતિત છે, ચિંતા કરે છે। આ ગીતમાં દીકરી માટે વપરાયેલા વિવિધ વિશેષણો દ્વારા માતાનો પુત્રી પ્રત્યેનો સ્નેહ પ્રગટ થાય છે। હવે આ ગીતમાં છે તે માં છે તે પોતાની દીકરી માટે વિવિધ પ્રકારના વિશેષણોની ઉપમા આપે છે, વિશેષણ દ્વારા તે પોતાનો પ્રેમ છે, સ્નેહ છે તે પ્રગટ કરે છે। કાવ્યમાં કાગડું, બિલાડું, કૂતરું તથા મચ્છર અને તેના અવાજોની સંસ્કૃતમાં રજૂઆત નોંધપાત્ર છે। કે કવિ કહે છે કે આ કાવ્યમાં છે તે કાગડો, બિલાડો, કૂતરો વગેરેના અવાજો અને આ અવાજોને સંસ્કૃતમાં કેવી રીતના રજૂઆત કરવી તેમનું નોંધપાત્ર યોગદાન અહીં કવિનું રહ્યું છે। હવે આપણે જોઈએ પ્રશ્ન પહેલો છે કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેમનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કોષ્ટકમાં લખવાનો છે। એટલે કે પ્રશ્ન છે તેનો જે જવાબ આવતો હોય તે જવાબ આપણે કોષ્ટકમાં લખવાનો છે। આપણે ઓપ્શન આપેલા છે એ બી સી ડી, એમાંથી જે સાચો ઓપ્શન હોય છે તે બાજુમાં આપેલા કોષ્ટકમાં લખવાનો છે। તેમાં પહેલો પ્રશ્ન છે કે પુત્રી કિમ કરોતી, એટલે કે દીકરી શું કરે છે, તો તેમનો જવાબ આવશે ઓપ્શન સી પુત્રી નિંદ્રાતી, પુત્રી નિંદર કરે છે। બીજો પ્રશ્ન છે કસ્ય કંઠ કકર્ષ અસ્તિ, તેમાં આવશે જવાબમાં એ કાકસ્ય। ત્રીજું વિડાલ કેમ કરોતી, તેમાં જવાબમાં આવશે બી ગોર વિરામમ। ચોથો પ્રશ્ન છે ભૌં ભૌં ઇતિ કહ વદતી, જવાબમાં આવશે ડી વરાક શુનક। પાંચમું શુનક વરાક ઇતિ શબ્દસ્ય કહ અર્થ અસ્તિ, જવાબમાં આવશે નાનું કૂતરું। છઠ્ઠો પ્રશ્ન પુત્રી ખાલી જગ્યા ખલુ નિંદ્રાતી, ખાલી જગ્યામાં આવશે મમ ઓપ્શન બી મમ। સાતમો પ્રશ્ન બિડાલ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ કહ અસ્તિ, જવાબ આવશે સી માર્જાર। આઠમો પ્રશ્ન ઉચ્ચૈમાં ભસ એતસ્ય સંધિ વિચ્છેદ કહ, તેમાં ઓપ્શનમાં આવશે એ ઉચ્ચે હે પ્લસ માં પ્લસ ભસ। નવમો પ્રશ્ન છે કે સુદતી ઇતિ શબ્દસ્ય કહ અર્થ અસ્તિ, તેમનો જવાબ આવશે ઓપ્શન ડી સુંદર દાંતવાળી। દસમો પ્રશ્ન છે વાયસ ઇતિ શબ્દસ્ય કહ અર્થ અસ્તિ, તેમનો જવાબ આવશે ઓપ્શન ડી કાગડો। અગિયારમો પ્રશ્ન છે શુનક ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ
कह अस्ति? जवाब मौसी बी कुकुर। बारमो प्रश्न छे वापस की दृश्यम रटते? ऑप्शन आवशे बी कर्ण कठोरम। कर्ण कठोरम। तेरमो प्रश्न छे श्रांता कलांता अनुनीता च का अस्ति? जवाब आवशे सी पुत्री। प्रश्न बीजो छे काव्यना आधारे योग्य शब्द वडे खाली जग्या पूरो। तेमा पहेलू छे सुंदर शयने खाली जग्या पुत्री मम खलु निद्राती। तेमा जवाब मां आवशे सुखमय। बीजी खाली जग्या छे रे रे खाली जग्या कर्कश कंठ मा रट तेमा पहली खाली जगह में आवशे वापर ने बीजी खाली जगह में आवशे कर्ण कठोरम। खाली जगह तीजी छे खाली जगह मां करूं दोर विरावम चल चल रे खलचोर खाली जगह। तेमा पण बे खाली जगह आपेली छे तेमा पहला में आवशे म्याव म्याव ने बीजी खाली जगह में आवशे बिडार। चौथो छे खाली जगह मां बस सुनक तेमा पण बे खाली जगह छे तेमा पहली खाली जगह में आवशे ऊंचाई में अने बीजी खाली जगह में आवशे वराक। पांचमो प्रश्न छे बहु बहु मां करूं खाली जगह तेमा आवशे कार्य वहीन। छठू रे रे बसक त्वम मां कुरू खाली जगह तेमा आवशे गानम। सातमू मा स्पृश मा दस खाली जग्या तेमा आवशे रक्त पिपालो। आठमू सुदती सुमुखी खाली जग्या पुत्री मम खलु निद्राती तेमा आवशे शोभना त्रे। हवे आपणे जोईए तेमनो उत्तर के सुंदर शयने सुखमय वसन पुत्री मम खलु विद्यते। बीजू रे रे वापस कर्कश कंठो कंठ मारट मारट कर्ण कठोरम। त्रीजू सुंदर शयने सुखमय वचन मम खलु निद्राते। चौथू ऊंचाई मां बस शुनक चनक। पांचमू बहु बहु मां कुरु कार्य विहीना। छठू रे रे मशकत्व मां कुरु गानम। सातमू मां स्पृश मां दश रक्त पिपासो। आठमू छे सुदती सुमुखे सामान गात्रे पुत्री मम खलु निद्राते। आपणे જે પ્રશ્ન ત્રીજો કે નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. તેમાં પહેલું છે મમ પુત્રે ખલુ નિદ્રા અસ્તિ, તે વિધાન સાચું છે. બીજું વાપસ કર્ણપ્રિયમ રટનમ કરો તે, આ વિધાન ખોટું છે. ત્રીજું મમ પુત્રે શ્રાંતા क्लांता च वर्तते, आ विधान साचू छे. चौथू बिडालह खलह चोरह स अस्ति, आ विधान साचू छे. पांचमू मातुह पुत्री स्निग्धा मुग्धा च वर्तते, आ विधान साचू छे. छठू कुरकुरह मिथ्या उच्चे बसते, आ विधान સાચું છે. સાતમું મશકઃ રક્ત પિપાસઃ વર્તતે, આ વિધાન સાચું છે. આઠમું માતુઃ પુત્રે સુદતી સુમુખે શોભન ગાત્રે ચ અસ્તિ, આ વિધાન સાચું છે. હવે આપણે જોઈએ પ્રશ્ન ચોથો. નીચેના શબ્દનું શુદ્ધ ઉચ્ચારણ કરો અને તેના ગુજરાતી અર્થ લખો.
તેમાં જોઈએ કે જે શબ્દ આપેલા છે તે શબ્દોનું આપણે શુદ્ધ ઉચ્ચારણ કરવાનું છે, એટલે કે બોલવાના છે, અને તેની સામે આપણે તેમના ગુજરાતી અર્થ લખવાના છે. તો પહેલો શબ્દ જોઈએ કે નિદ્રાતી, એટલે સૂતી છે. બીજું શ્રાંતા, એટલે તેમનો ગુજરાતી અર્થ થશે થાકેલી. ત્રીજું ક્લાંતા, એટલે ક્રોસ થયેલી અથવા કરમાયેલી. ચોથું સ્નિગ્ધા, એટલે કોમળ. પાંચમું મુગ્ધા, એટલે ભોળી. ને છઠ્ઠું ઉચ્ચેહ, એટલે મોટેથી. સાતમું છે મૃદુલા, એટલે ફૂલ જેવી કોમળ. આઠમું સ્પૃશ, એટલે સ્પર્શ. નવમું શોભનકાત્રી, એટલે સુંદર અંગોવાળી. દસમું અનુનિતા, એટલે ફરીથી લાડ કરાયેલી. પ્રશ્ન પાંચમો છે કે નીચેના અ વિભાગ અને બ વિભાગને યોગ્ય રીતે જોડો. તેમાં વિભાગ અમાં પહેલો શબ્દ છે વાયસહ, તેની સામે આવશે ખ કર્કશ કંઠહ. બીજું છે બિડાલહ, તેમાં આવશે ગ મ્યાઉ મ્યાઉ. ત્રીજું છે શુનક વરાકહ, તેમાં આવશે ગ ભૌં ભૌં. ચોથું પુત્રી, તેમાં આવશે ક નિદ્રાતી. હવે એવી જ રીતના આપણે એ ઉત્તરમાં પણ લખવાનું છે. હવે આપણે જોઈએ, છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેના સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો તેમની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. એટલે કે જે સંસ્કૃતના શબ્દો આપેલા છે તેની સામે તેમના સમાનાર્થી શબ્દ પણ આપેલા છે, તે સમાનાર્થી શબ્દમાંથી સાચો જે સમાનાર્થી શબ્દ છે તે આપણે લખવાનો છે. તેમાં જોઈએ, પહેલો શબ્દ છે વાયસહ, એટલે કાકહ. બીજું ખલું, એટલે હી નનું. ચોથું છે બિડાલહ, એટલે મારઝાર. પાંચમું શુનકહ, એટલે શ્વાનહ કુકુરહ. છઠ્ઠું કંઠહ, એટલે કંઠ પર્યંતહ. સાતમું સુંદરમ, એટલે રમણીયમ. આઠમું ખલહ, એટલે દુર્જન. હા, આપણે જોઈએ પ્રશ્ન સાતમો છે કે નીચેના સંસ્કૃત શબ્દોના સાચા વિરુદ્ધાર્થી શબ્દો તેમની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખું. હવે જેવી રીતે આપણે સમાનાર્થી શબ્દ લખ્યા તેવી જ રીતે આપણે વિરોધી શબ્દ પણ લખવાના છે. તો તેમાં પહેલો શબ્દ છે સુંદરમ, તો તેમાં આવશે તેમનો વિરોધી શબ્દ કુરૂપમ. બીજું ઉચ્ચેહ, એટલે નીચેહ. ત્રીજું ખલહ, એટલે સાધુહ. ચોથું કઠોરમ, એટલે સિગ્નમ. પાંચમું નિદ્રાતી, એટલે જાગૃતિ. છઠ્ઠું સુખમય, એટલે આવશે દુઃખમય. પ્રશ્ન નવમો છે સંધિ જોડો, તેમાં પહેલું છે પુનઃ અનુનિતા, એટલે પુનરનુણીતા. બીજું ઉચ્ચેહ પ્લસ મા પ્લસ ભસ, તેમાં આવશે ઉચ્ચયમાં ભસ. ત્રીજું સુમનઃ પ્લસ મૃદુતા, એટલે સુમનૌ મૃદુતા, મૃદુલા. દસમો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર સંસ્કૃતમાં લખો. તેમાં પ્રશ્ન પહેલો છે કે કસ્ય કંઠઃ કર્કશ કઠોરઃ ચ વર્તતે. તેમનો ઉત્તર, એટલે જવાબ આવશે વાપસસ્ય કંઠઃ કર્કશ કઠોરઃ ચ વર્તતે. બીજું છે કે મ્યાઉ મ્યાઉ કહ કરોતિ, તેમનો ઉત્તર બિડાલહ મ્યાઉ મ્યાઉ કરોતિ. ત્રીજો પ્રશ્ન છે શુનકઃ કીદૃશમ ધ્વનિ કરોતિ, તેમનો ઉત્તર, એટલે જવાબ આવશે શુનકઃ ભૌ ભૌ કરોતિ. ચોથું છે રક્તપિપાસઃ ક વર્તતે, તો તેમનો ઉત્તર આવશે રક્તપિપાસઃ મશકઃ અસ્તિ. પાંચમો પ્રશ્ન છે મશકઃ કિમ કરોતિ, તેમનો જવાબ છે મશકઃ ગાનમ કરોતિ. છઠ્ઠું છે પુત્રી કીદૃશે શયને નિદ્રાતે,
તેમનો જવાબ આવશે શ્રાંતાઃ મંતાઃ પુનઃ અનુનીતા પુત્રી નિધ્યતે. સાતમો પ્રશ્ન છે, પુત્રી ક્રિદશમ વસનમ ધારયતિ. તેમનો જવાબ છે, પુત્રી સુખમયમ વસનમ ધારયતિ. હવે આપણે જોઈએ પ્રશ્ન 11મો છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર ગુજરાતીમાં લખો. તેમાં પહેલું છે કે માતા મચ્છરને શું કહે છે. તેમનો જવાબ છે, માતા મચ્છરને કહે છે કે ગણગણ ના કર, હે લોહી તરસ્યા મારી પુત્રીને સ્પર્શ ના કરે. બીજો પ્રશ્ન છે કે કેવી પુત્રી સુતી છે. પુત્રીના ત્રણ વિશેષણો લખો. તેમનો ઉત્તર છે કે થાકેલી, કૃશ થયેલી અને ફરીથી લાડ કરાયેલી પુત્રી સુતી છે. ત્રીજો પ્રશ્ન છે, દીકરીનું વસ્ત્ર કેવું છે. તેમનો જવાબ છે, દીકરીનું વસ્ત્ર આરામદાયક છે. ચોથો પ્રશ્ન, માતા કોને કોને પુત્રીને ઊંઘમાંથી ન જગાડવાનું કહે છે. તેમનો જવાબ છે, માતા કાગડાને, બિલાડાને, કૂતરાને અને મચ્છરને પુત્રીને ઊંઘમાંથી ન જગાડવાનું કહે છે. પ્રશ્ન 12મો છે, નીચેના શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરો. તેમાં પહેલું છે, રે રે વાયસ કર્કશ કંઠ મારટ મારટ કર્ણ કઠોરમ શ્રાંતા ક્લાંતા પુનર નુનિતા પુત્રી મમ ખલુ નિદ્રાતે. તે શ્લોકનો ગુજરાતી અનુવાદ થાય છે, અરે કઠોર અવાજવાળા કાગડા, કાનને અપ્રિય લાગે એવું વારંવાર ન કર, થાકેલી કરમાઈ ગયેલી અને પાછી લાડ થયેલી મારી દીકરી ખરેખર સૂતી છે. બીજો શ્લોક છે, મ્યાઉ મ્યાઉ મા કરું ધોર વિરામ, ચલ ચલ રે ખલ ચોર બિડાલ, સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા પુત્રી મમ ખલુ નિદ્રાતી. તેમનો ગુજરાતી ભાવાર્થ છે કે હે લૂચા ચોર બિલાડા, મ્યાઉ મ્યાઉ એવો મોટો અવાજ ન કરીશ, અહીંથી જતા રહે સુવાનું સુવાળી ભોળી ને દૂધ પીવેલી મારી દીકરી ખરેખર સૂતી છે. પછીનો છે શ્લોક 3જો, રે રે મશક મા કરું ગાનમ, મા સ્પૃશ મા દસ રક્ત પીપાસુ, સુદતી સુમુખી શોભન ગાત્રી પુત્રી મમ ખલુ નિદ્રાતી. તેમનો જવાબ છે, અરે ઓ મચ્છર ગણગણ ગાન હે લોહી તરસમ, તું સ્પર્શ ના કર ડંખ પણ ના દે, સારા દાંતવાળી સુંદર મુખવાળી અને રમણીય અંગોવાળી મારી દીકરી ખરેખર સુતી છે. હવે આપણે જોઈએ 13મો પ્રશ્ન છે, નીચેની કાવ્ય પંક્તિઓને સુંદર અક્ષરે લખો અને તેનો ગુજરાતીમાં અનુવાદ કરો. તો નીચે જે કાવ્ય પંક્તિઓ આપેલી છે તે કાવ્ય પંક્તિઓને આપણે તે જ રૂપે તે જ સ્વરૂપે આપણે સંસ્કૃતમાં લખવાનું છે અને પછી તેમનો ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે. તો પહેલી કાવ્ય પંક્તિ છે કે સુંદર શયને સુખમય વસને. તેમનો ગુજરાતી અનુવાદ થશે, સુંદર પથારીમાં આરામદાયક વસ્ત્ર. બીજું છે, ઉચ્ચયમાં બસ શુનક વરાક, હે દુષ્ટ કૂતરા મોટેથી ના ભસ. ત્રીજું, માંસપુરુષ મા દસ રક્ત પીપાસુ, કે હે લોહી તરસ્યા તું સ્પર્શ ના કર ડંખ પણ ના દે. ચોથું છે, સુખતી સુમુખી શોભન ગાત્રી,
એટલે કે સારા, વાળવાળી, સુંદર મુખવાળી અને રમણીય અંગવાળી. પ્રશ્ન 14મો છે, નીચેના શ્લોકોની પૂર્તિ કરો. તેમાં શ્લોક પહેલો છે કે પુત્રી મમ ખલુ, ખાલી પુત્રી મમ ખલુ ત્યાંથી શ્લોક આપણે લખવાનો છે અને શ્લોક પૂરો કરવાનો છે નિદ્રાથી ત્યાં સુધીમાં. તો આપણે જોઈએ શ્લોક પહેલો, પુત્રી મમ ખલુ નિદ્રાથી, પુત્રી મમ ખલુ નિદ્રાથી, સુંદર શયને સુખ મવસને, પુત્રી મમ ખલુ નિદ્રાથી. બીજો શ્લોક છે તે ઉચ્ચયમાં ભસઃ, ત્યાંથી ચાલુ કરવાનો છે અને પૂર્ણ કરવાનો છે નિદ્રાથીમાં. તેમાં આપણે જોઈએ ઉચ્ચયમાં ભસઃ શુનક વ શુનક વ શક મૌ ભૌ માં કરું કાર્યવિહીન વિમલા કુશલ સુમણુ કૃદુલા પુત્રી મમ ખલુ નિદ્યતી. હવે આપણે પ્રશ્ન 15મો જોઈએ, નીચેના અ વિભાગને અને બ વિભાગને યોગ્ય રીતે જોડો. એટલે કે જોડકા જોડવાના છે, તેનું આપણે નીચે ઉત્તર પણ લખવાનું છે. તો અ વિભાગમાં આપણે જોઈએ કે પહેલું જોડકું છે મેષઃ, તો તેની સામે આવશે ખ ઘેટું. બીજું છે મસિંહ મહિષઃ, બીજો શબ્દ છે મહિષઃ, હા તેમાં આવશે ક પાડું. ત્રીજું ગોપતિ ગોપતિ હ, તેમાં આવશે ગ આખલું. ચોથો શબ્દ છે ગંડક હ, તેમાં આવશે ગ ગેંડો. પછીનો છે 5મો વરાહ, તેમાં આવશે છ ભૂંડ. છઠ્ઠું વૃકહ, તેમાં આવશે ચ વરું.